તારીખ 1 જાન્યુઆરી, આજનો દિન મહિમા, મહાદેવભાઈ દેસાઈ. આ એ સમય હતો જ્યારે ભારત ગુલામીની ઝંઝીરોમાં જકડાયેલું હતું. અમદાવાદમાં એક યુવાન વકીલાત કરે, એને મનમાં સતત એમ થયા કરે કે દેશની સેવા કરવાનો મોકો મળે તો મનખો સુધરી જાય. થયું પણ એવું જ, મનખો ખરેખર સુધરી ગયો. પણ એ માટે એ યુવાન બેરિસ્ટરને પૂછો તો તેણે આકૃતપ કર્યું છે. પડદા પાછળના આ મહામાનવે દેશને એવું દસ્તાવેજી સાહિત્ય આપ્યું છે જે ન હોત તો કદાચ દેશને મળી શકત કે કેમ, તે પણ એક સવાલ છે. મહાદેવભાઈ દેસાઈ એનું નામ. મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડ્યું હતું, તેવા કર્તવ્યનિષ્ઠ મુખ સેવક મહાદેવભાઈનો જન્મ તારીખ 1 જાન્યુઆરી 1892 રોજ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી હોવાથી બીએ LLBમાં પણ સારો દેખાવ કર્યો. શ્રી દેસાઈએ અમદાવાદમાં વકીલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની એક જ મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત થઈ વકીલાતનો વ્યવસાય છોડીને આશ્રમમાં જોડાઈ ગયા. ત્યારબાદ તેમનું જીવન ગાંધીજી સાથે જ વહેતું રહ્યું. મહાદેવભાઈનું ભાષા પ્રભુત્વ અને સુંદર હસ્તાક્ષરો જોઈ ગાંધીજીએ કહી દીધું કે મહાદેવ, તમારે હવે બધા કામ મૂકી દઈને મારી જોડે જ રહેવાનું છે. અને તે આજ્ઞાને શિરોમાન્ય ગણી તેઓ બાપુમય બની ગયા. તેમણે કવિવર ટાગોરના 25 જેટલા સુંદર અનુવાદો આપ્યા છે. તો સામે ગાંધીજીની આત્મકથાને અંગ્રેજીમાં રૂપાંતરિત કરી છે. મહાદેવની ડાયરીના સંપુટો તેમનું યાદગાર પ્રદાન છે. એ ડાયરીઓ 25 ભાગમાં પ્રગટ થઈ છે. એમાં તેમણે આંખે દેખ્યા હેવાલની જેમ ગાંધીચરિત્ર અને હિન્દુસ્તાનના ઉત્થાનની કથા માટે અમૂલ્ય સામગ્રી મૂકી છે. 50 વર્ષની વયે મહાદેવભાઈ દેસાઈ ઈસવીસન 1942 અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા, પણ પોતાની અડધી જિંદગીમાં આખી જિંદગીનું કામ કરતા ગયા. બાપુના ખોળામાં જ ગયા અને બાપુના હાથે જ તેમને અગ્નિદાહ દેવાયો. બાપુએ તેમને અંજલિ આપતા કહ્યું હતું કે મહાદેવે મારામાં સંપૂર્ણપણે સમાઈ જવાનું પસંદ કર્યું હતું.